નમસ્કાર મિત્રો હું ભટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો ધોરણ દસ ગણિતની અંદર એક પ્રકરણ આવે છે પૃષ્ઠફળ અને ઘનફળ આપણે એનો આજે એક દાખલો શીખવાના છે દાખલાની રકમ આ પ્રમાણે છે ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ગોળાકાર નારંગીની કિંમત રૂપિયા દસ છે તો છ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી નારંગીની કિંમત કેટલી થાય મિત્રો આપણને આગળ ગોળાકાર નારંગી આપી છે અને એની ત્રિજ્યા ત્રણ સેન્ટીમીટર છે અને આવી નારંગીની કિંમત રૂપિયા દસ છે તો આના પરથી આપણે આવી નારંગી છ સેન્ટીમીટરની હોય તો એની કિંમત કેટલી થાય તે શોધવાનો છે ચાલો દાખલો કેવી રીતે ગણી શકાય તે સમજીએ આપણને જે નારંગી આપી છે એ ગોળાકાર આપી છે એટલે કે આપણે એને ગોળો કહી શકીએ બીજી રીતે કહીએ તો અને એની ત્રિજ્યા જે છે એ આપણે આ રીતે એને કાપીએ વચ્ચેથી અને આની ત્રિજ્યા માપીએ તો એ ત્રણ સેન્ટીમીટર છે એમ આપેલ છે એટલે આપણે આ ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ગોળાકાર નારંગીનું ઘનફળ શોધવું પડશે એટલે ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ગોળાકાર નારંગીનું ઘનફળ ગનફળ ગોળાનું ગનફળ શોધવાનું સૂત્ર છે ચાર તત્યાંશ પાયાર ઘન અને આરની જગ્યાએ હું ત્રણ મૂકીશ આ આરની જગ્યાએ હું ત્રણ મૂકીશ ત્રણ સેન્ટીમીટર આપ્યા છે એટલે ત્રીજા ચાર π r આરની જગ્યાએ ત્રણ અને ત્રણનો ઘન અને ઘન સેમી એકમ આવશે કેમ કે ત્રિજ્યા જે છે એ સેન્ટીમીટરમાં આપી છે હવે આને હું આમ નામ રાખીશ એક ખાસ કારણ છે હવે આપણને આના પરથી બીજી એક નારંગી આપી છે એની જે ત્રિજ્યા જે છે એ છ સેન્ટીમીટર છે હવે આપણે આ મોટી નારંગી અથવા તો છ સેન્ટીમીટર વાળી ગોળાકાર નારંગી છે એનું ઘનફળ શોધીશું એટલે છ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ગોળાકાર નારંગીનું ઘનફળ ઘનફળનું સૂત્ર એ જ રહેશે પણ આરની જગ્યાએ હું લખીશ છ સેમી એટલે છ સેમી ત્રીજા ગોળાકાર ગુડાકાર નારંગીનું ઘનફળ થશે ચાર તત્યાંશ પાય છ નો ઘન ઘન સેમી હવે બંને નારંગીઓના આપણને મળી ગયા છે હવે આજે ત્રણ સેન્ટીમીટર ત્રીજિયાવાળી જે નારંગી જે છે કે જેનું ઘનફળ આટલું થાય છે ચાર તત્યાંશ પાય અને ત્રણ નો ઘન ઘનસેમી એ આપણને દસ રૂપિયામાં મળે છે તો આપણે આવું લખી શકીએ કે ચાર તત્યાંશ પાય અહીં સત્યાવીસ પણ લખી શકાય ત્રણ તારીખ નવ તારીખ સત્યાવીસ પણ મેં ખાસ કારણસર ત્રણનો નો ઘન રાખ્યો છે આટલું ઘનફળ ધરાવતી જે નારંગી છે એ દસ રૂપિયાની છે તો આટલું ઘનફળ ચાર સત્યાંશ પાય છ નો ઘન ઘનસેમી એટલે કે આટલું ઘનફળ મોટી નારંગીનું ગનફળ છે એટલું ઘનફળ હોય તો કેટલા રૂપિયાની ત્રિરાશિ છે મિત્રો તો આના બરાબર આપણે શું લખીએ છીએ આ પદ ગુણ્યા આ પદ એટલે કે ચાર સત્યાંશ પાય છ નો ઘન ઘનસેમી ગુણ્યા રૂપિયા દસ છેદમાં આપણે આ લખીશું ચાર સત્યાંશ પાય ત્રણ નો ઘન ઘનસેમી સાદુ રૂપ આપીશું બીજી કહું તો છેદ ઉડાડીશું પેલા પેલા તો ઘન સેમી ઘન સેમી ઉડાડી દઈશ ચાર સત્યાંશ ચાર સત્યાંશ ઉડાડી દઈશ પાય અને પાયને પણ ઉડાડી દઈશ શું રહ્યું શું રહ્યું છ નો ઘન છેદમાં ત્રણ નો ઘન અને ઉપર રહ્યા રૂપિયા દસ એટલે હું એને આ રીતે લખી શકું બંને ઘન છે છ નો ઘન છે ત્રણ નો ઘન છેદમાં ત્રણ અને એનો ઘન ગુણ્યા રૂપિયા દસ હવે અહીં ફરી છ હવે અહીં આગળ બે આયા છ ના છેદમાં ત્રણ એટલે બે નો ઘન કરીશ બે નો ઘન થશે બે દુ ચાર દુ આઠ આઠ ગુણ્યા રૂપિયા દસ તો આઠે દાન એસી થશે આમ જે છ સેન્ટીમીટર ત્રીજવાળી ગોળાકાર નારંગી છે એની કિંમત આ પ્રમાણે રૂપિયા એંસી થાય